वर्णिवेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहम् चेतये ॐ श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण स्वामिनारायण श्री श्रीहरिकृष्ण महाराजनि श्रीघनश्यामाराजनी जय कथा सम्भवनारा बधा भक्तो न ખૂબ પ્રેમથી ભાવથી જય શ્રી સ્વામિનારાયણ છેલ્લા પંદર દિવસથી પૂજ્ય ગુરુજી એટલો દિવ્ય આપણને લાભ આપીને ગયા છે એ રસના ચાખણહાર કે એ અને માલપુડા જેવી કથા રોજ કરીને આપણને ગયા છે મોટા પુરુષ ભગવાન જેના હૃદયમાં હોય ભગવાનને ધારીને બોલતા હોય સંત બોલે તે ભેળો હું બોલું રે સંત ન ભૂલે હું એ ન ભૂલું રે એ સંત વાત ભેળે કરું વાત રેમ સંત છો સાક્ષાત રે જેની વાણીમાં બોલનારા ભગવાન જેના પગમાં ચાલનારા ભગવાન જેની આંખોમાં જોનારા ભગવાન એ ધન્ય ધન્ય એ સંત સુજાણ ને એ જેનું ઉલટે પલટ્યો આપ સંત તે સ્વયં હરી વાલા ભક્તો આપણે કરોડ કરોડ વખત ભાગવતમાં એક પ્રસંગ આવે છે રાજા જનક જ્ઞાની હતા ભક્ત પણ હતા એને નવયોગેશ્વર જ્યારે મળે છે વચનામૃતમાં પણ મહારાજે એનો ઉલ્લેખ કર્યો છે પ્રથમનું ચોપ્પનમું વચનામૃત જે કલ્યાણના દરવાજાનું છે ને એનો મૂળ પ્રસંગ શ્રીમદ ભાગવતથી શરૂ થાય છે વાંચ્યો છે ને ખબર છે ને જનક અને નવયોગેશ્વરના સંવાદે કરીને એ શ્રીમદ ભાગવતના મૂળ પ્રસંગમાં જનક રાજા એમ કહે છે સૌથી પહેલાં તો હું મારી જાતને પગે લાગું છું નમો મહિયમ નમો મહિયમ નમો મહિયમ હું મારી જાતને એટલા માટે પગે લાગું છું કે મારા એવા મોટા કયા ભાગ્ય આવા મોટા યોગેશ્વરો એના મને દર્શન થયા એમાં આપણા એવા મોટા કેટલા મોટા ભાગ્ય મહારાજની કૃપા કે આવા મહાન સત્પુરુષ આ કળિયુગમાં આપણને મળ્યા ગુરુજીની સાથે આસિત ભગત રહીએ ને તો ઘણા બધા અનુભવો થાય ઘણા બધા એટલે ઘણા બધા એમને ભગવાનમાં હેત છે તો તમને પણ દેખાય પણ તમે સાથે રહો ને એમાં અંતર્યામીપણું છે એ દેખાય કોઈકને પૂછવું છે પૂછવા આવ્યો છે એ બોલે પૂછે એ પેલા તો એને જવાબ આપી દે આવા પણ દાખલા જોવા મળે કેવાનું એ કેવા કેવા દાખલા અમુક દાખલા તો તમને વાત કરું અમે તો જોયા હમણાં અલાબામાં ગયા ત્યાં આપણા કંડારી ગામના મૂળજી ભગત એમના ચિરંજીવી સુપુત્ર સહજાનંદ ભગત આ સહજાનંદ એના ઘરે દીકરાનો જન્મ થયો સંસાર ની અમુક વાસનાઓ ગણો ઈચ્છાઓ ગણો આ સહજાનંદને પુષ્કળ ઈચ્છા હતી દીકરો થાય એમણે એમના પપ્પાને કહ્યું એના પપ્પાએ ગુરુજીને કહ્યું પ્રાર્થના કરો ગુરુજી કંઈક સારું ઘરે પુત્ર આવે તો સારું ગુરુજી કે મહારાજને મેં પ્રાર્થના કરી છે પુત્ર તો નહીં જ આવે તૈયારી કર દો લક્ષ્મીજીની બધા નિરાશ થયા લક્ષ્મી આવ્યા ગુરુજી ગયા એટલે સહજાનને બધા બહુ દુઃખી હતા એ ગુરુજી પ્રાર્થના કરો દીકરો થાય તો સારું ત્રણ વર્ષ પહેલાની વાત કરું ભીખું દાદા સાંભળજો ગુરુજી કહે સારું હવે દીકરો થશે ને ત્યારે અમે આવશું નકર અમે નહીં આવીએ શું કીધું દીકરો થશે ત્યારે અમે આવશું બાકી અમે આવવા અમારે આવવાનું થશે નહીં હમણાં થોડા સમય પહેલાં એમને ત્યાં હજી દોઢ મહિનો બે મહિના ના કહેવાય દોઢ મહિનો કે પોણા બે મહિના જેટલો સમય થયો દીકરાનો જન્મ થવાનો હતો અહીંયા તમને ખબર છે હોસ્પિટલમાં લઈ જાય એટલે તરત નામ પહેલાં આપવું પડે એટલે આ બધા ઉતાવળા હતા કે દીકરો આવવાનો છે ગુરુજી પાસે નામ પડાવવું છે ગુરુજી વિચરણમાં હતા ગુરુજી કે જો મારી પાસે નામ પડાવવું હોય તો અત્યારે નામ આપી દઉં છું તિલક નામ રાખજો બીજું કોઈ નામ રાખતા નહીં ગુરુજીએ મૂળજી ભગતને કીધું મૂળજી ભગતે સહજાનને કીધું દીકરાનો જન્મ તો પછી થયો જન્મ થયો અને તુલા રાશિ બોલો કઈ રાશિ હં તુલા રાશિમાં તો આવી ગયો એટલે તિલક નામ જન્મ પહેલાં પાડ્યું અને ભગવાને સેટિંગ કેવું કર્યું આપણે પાટોત્સવ કંઈ પ્લાનિંગ કરીને કરેલો ગયા વર્ષથી નક્કી હતો આપણો પાટોત્સવ નક્કી થાય ગુરુજીના વિજા નક્કી નહોતા ગુરુજીના વિજા નક્કી થાય ગુરુજીને આવવાનું થાય આ બાજુ બાળકનો જન્મ થાય એટલે આ લોકોએ જીદ લીધેલી શું કે ગુરુજી તમે કહ્યું હતું ને કે દીકરો થાય ત્યારે હું આવીશ ને હું આવીશ ત્યારે દીકરો થશે એટલે ગુરુજી તમારે આવવું જ પડશે એટલે સ્પેશિયલ એક ભગતને માટે બાય પ્લેન અલાબામાં ગયા અને ત્યાંથી મેકન ગયા એવી તો એક ઘટના નહીં કેટલી ઘટનાઓ એવા મોટા પુરુષ આપણને મળ્યા છે મોટા પુરુષ પાસે જગતના પદાર્થની ઈચ્છા રાખવી એ તો વચનામૃતનો મત જ નથી મહારાજની રુચિ જ નથી એની પાસે તો એવી ઈચ્છા રાખીએ કે આપણે નિર્વાસનિક થઈએ એની પાસે તો એવી ઈચ્છા રાખીએ કે બીજી ઈચ્છા થાય જ નહીં સવારે આજે ગુરુજી આપણને બધાને જોકે ચાર પાંચ વખત હમણાં ટકોર કરી સમયા વખતે પાટોત્સવ વખતે તમારી મૂર્તિ વિના બીજું મને આપશો પ્રેમાનંદ સ્વામી ઉપર જ્યારે મહારાજ રાજી થયા આમ તો સંતો એવું પણ કહે છે આ વંદુ સહજાનંદ જ્યારે પદ લખ્યા ત્યારે મહારાજ એટલા રાજી થયા છે સ્વામીને કહ્યું કે સ્વામી તમે જે માગો તે આપી સાજે પ્રેમાનંદ સ્વામી કહ્યું મહારાજ મારે કંઈ જોઈએ નહીં ના જે માગો તે કંઈક માંગો અને ત્યારે પ્રેમાનંદ સ્વામીએ માગ્યો મહારાજ આજે તો મારા હૃદયમાં સત્વગુણ છે આજે તો મારા હૃદયમાં તમારી મૂર્તિ સિવાયની કોઈ ઈચ્છા જ નથી પણ તમારે જો આપવું હોય તો એ આપો શું કે કદાચ સમય આવે અને હું ભૂલ કરું શું વાગ્યું સમય આવે અને કદાચ હું ભૂલ કરું કે તમારી પાસે તમારી મૂર્તિ સિવાય બીજું માગી લો તો તમે મને એ વચન આપો શું આપણે શું માગીએ ભગવાન પાસે બોલો બોલો હવે અરે વાત ના થયા ગ્રહસ્તો તો શું શું માગે ને અમે યાત્રામાં ગયા મારી જોડે કોણ હતું હરિભક્તો પૂછ્યું પેટ પકડીને બધા હરિભક્તો હશે એક ભગત મારી પાસે આવીને હાથ જોડીને ગયા સ્વામી મને પેટમાં એસિડિટી બહુ થઈ ગઈ કઈક દયા કરો એટલે ભાઈ એસસીડી થી ડોક્ટર પાસે જાવ સાધુ પાસે આમાં સ્વામી મોઢામાં ચાંદા પડી જાય છે આખી રાત ઊંઘ નથી આવતી રાત્રે આડું પડીને સુવાતું નથી સ્વામી દયા કરો ભલા મને ડોક્ટર પાસે જવામાં અમે શું કરીએ કયો તે હમણાં ગયા તે એક ગુરુજી પાસે ભાઈ ચોટી ગયા ગુરુજી દયા કરો પંદર વર્ષથી ઇન્ડિયાનું મોઢું જોયું નથી ગુરુજી કે ભાઈ ઇન્ડિયા જોઈને કામ હું છે અમેરિકા તો સામેથી આવ્યો છે ઇન્ડિયાનું મોઢું જોયું નથી સાધુ પાસે એકાંતિક સત્પુરુષ પાસે તો ભગવાનની મૂર્તિ માગી લેવી એના જેવી બીજી કોઈ પ્રાપ્તિ નથી ગુરુજીએ મૂર્તિનું સુખ આપવા માટે એ મહારાજની મૂર્તિ રૂપી ચિંતામણી આપવા માટે અહીં સુધી પધાર્યા એવી સરસ કથા વાર્તાનો લાભ આપ્યો આપણને તે કથા વાર્તાનો ઓળકાર એવા કરે એ કથા વાર્તાને આપણે રિપીટ કરીશું લાઈવ કથા સાંભળનારા બધા ભક્તોને વિનંતી એ કથા વાર્તા શબ્દ એ સબીજ છે કેવો છે કેવો છે બંદૂક બે પ્રકારની ભરેલી બંદૂક અને ખાલી બંદૂક એકમાં ગોળી હોય અને એકમાં ખાલી બારૂદ ભેરો હોય પેલો શું કે દારૂ ભેરો હોય એટલે ભરેલી ને ખાલી બંદૂક ભરેલી બંદૂક હોય એ નિશાનને પાડી શકે ખાલી બંદૂક હોય ભડાકો થાય પણ નિશાન ચકલા હોય તો ભાગી જાય પણ સિંહ ભાગે ચકલા ભડાકો થાય એટલે ઉડી જાય પણ સિંહ ભાગે એમ જગતના બધા શબ્દો છે ને

જોવા આવેલા અને બધું બધું ગમી ગયું ને પછી તો પેલો મૂર્ત્યો ખાટલા ઉપર ઠેકડા મારવા માંડ્યો અરે શું વાત કરો છો તમે તમે કહો તો આકાશ બાંધી દઉં પાતાળ બાંધી દઉં નદીઓ બાંધી દઉં સાગર બાંધી દઉં દીકપાલો બાંધી દઉં તારા બાંધી દઉં સૂર્ય ચંદ્ર બધું બાંધી દઉં એમ કૂદતા કૂદતા પેલું નાડું છૂટી ગયું ઠેકડા મારતા મારતા ખાટલા ઉપર કૂદતા કૂદતા જે ચોયણાનું નાડું હોય એ છૂટી ગયું એટલે સામેના પક્ષને ખબર પડી ગઈ કે આ તો હાવ આની અક્કલ બાંધવા જેવી છે એટલે બૂમ પાડીને કહ્યું ભલા માણસ આ બીજું બધું બાંધવાનું રેવા દે આ આનું નાડું બાંધી દે હમણાં બધું આવું જગતનું કામ છે આવા મોટા પુરુષ આપણને મળ્યા મૂર્તિરૂપી ચિંતામણી આપવા માટે મૂર્તિનું મહા સુખ આપવાને માટે અહીં સુધી આવ્યા આપણે ખૂબ સારો લાભ લીધો તો બસ આ કથા વાર્તાને વારંવાર વાગોળીએ આ કથા વાર્તાને વારંવાર વિચારીએ આજે એકાદશીના પવિત્ર દિવસે સવારથી જ અખંડ મહારાજનું ભજન ચાલુ હતું અખંડ મહારાજનું ભજન વંદુના પદના પાઠ થયા ધૂન થઈ સરસ ઠાકોરજીનું પૂજન થયું ગુરુજીનું પૂજન થયું સંતોનું પૂજન થયું હરિભક્તોનું ભાવ પૂજન થયું આવો તો લાભ કદાચ જિંદગીમાં કેટલા ભક્તોએ તો જોયું પણ ન હોય આવું એવો દિવ્ય લાભ આપણે લીધો વાલા ભક્તો પ્રેમાનંદ સ્વામીએ જે મહારાજ પાસે માગ્યું ગુરુજીએ વારંવાર ગઈકાલની કથામાં પણ આગળ પણ ચાર પાંચ વખત પણ પહેલા ઇન્ડિયાથી વિડીયો મોકલ્યો ત્યારે પણ હમણાંની છેલ્લી છેલ્લી એમની બધી જ કથામાં આ ટકોર હોય છે કઈ તમારી મૂર્તિ વિના મારા નાથરે બીજું હું તો એ જ માગું છું જોડી હાથરે બીજું મને આપશોમાં માટે આપણે બધા આ પીવડા ઘનશ્યામ મહારાજ કેવા આપણને મળ્યા છે આ મૂર્તિને આપણે એમ યાદ કરીએ ને તો પણ આપણું હૃદય ભરાય આવે મન એકવાર સ્થિર થઈ જાય કરી કરીને આટલું જ કરવાનું છે આપણા મનને છે ને કોઈને સુધારવાની જરૂર નથી પેલો આકાશ બાંધવા ગયો ને પાતાળ બાંધવા ગયો ને સૂર્યને બાંધવા ગયો ને ચંદ્રને બાંધવા ગયો નદીને બાંધવા ગયો ને સાગરને ખરેખર કોને બાંધવાની જરૂર હતી નાડાને ઠેકડા મારતા મારતા આકાશ ન બંધાય એ નાડું ન બાંધ્યું તો એને બાંધવાની જરૂર છે ને જીતમ જગત કે વચનામૃતમાં વાત કરી જેણે આખા જગતને જીત્યું શ્રીજી મહારાજ વચનામૃતમાં એમ કહે જે મનનો વિશ્વાસ કરે એના ત્યાગનો ભરોસો નહીં કોઈ પણ ત્યાગ પણ જો મનના વિશ્વાસ સાથે કરવામાં આવે ને તે ત્યાગનો ભરોસો નથી જગતમાં મન જેવું લુચ્ચું કોઈ બીજું તત્વ નથી જગતની મોટામાં મોટી કચરા પેટી માણસના મનમાં છે કરોડો જન્મથી વાસનાઓ કરોડો જન્મથી વિકારો મનમાં એટલા બધા ભર્યા છે એ કેવી રીતે નીકળશે કાલે ગુરુજીએ બહુ સરસ વાત કરી હતી આ વાત એટલા માટે રિપીટ કરું છું આજે આમ તો કહી જ દઉં કેમ કે આજે મેં મોડા એરપોર્ટથી આવ્યા પરવાર્યા સાગર કથા તો આવે તો ભાઈ રીડિંગ કરવું પડે હોમવર્ક કરવું પડે બરાબર પણ ગુરુજીની જે વાણી આપણે સાંભળીએ એનું થોડું ચિંતન મનન કરી લઈએ મન ભૂત જેવું છે કાલે વાત સાંભળી હતી ને કોઈને ભૂત વળગે એની કેવી દશા થાય આ મન ભૂત જેવું છે જગતના પંચ વિશે ભૂત જેવા છે માણસને એવા ચોટ્યા છે કોઈને શબ્દ તો કોઈને સ્પર્શ કોઈને રૂપ કોઈને રસ કોઈને ગંધ કેવા ચોટ્યા છે ચોટ્યા છે ને સળગતી અગ્નિને દીવાને જોઈ પતંગિઓ અંદર પડે એક પતંગિયું પડે એને મરેલું જોઈ તડફડતું જોઈ બીજા પતંગિયાને વિચાર એમ ન આવે ત્યાં ન જવાય પાછું બીજું પણ ત્યાં જ આવે ત્રીજું પણ ત્યાં જ આવે ઢગલો થઈ જાય આ જગતના રૂપરૂપી પતંગિયા એ કેટલાને મારી નાખ્યા છે રૂપની અગ્નિમાં કેટલા લોકો હુમાઈ ગયા છે રાવણ ને શેની ખોટ હતી કયું ભૂત રાવણને વળગ્યું કયું ભૂત કયું ભૂત વળગ્યું ગયો કેટલી સરસ ગુરુજીએ કાલે વાત કરી ખબરદાર થઈને મહારાજની આજ્ઞામાં રહીએ ભગવાન વ્યાસની વાત કરી નારદજીની વાત કરી નારદજી તો કેવા મહાન ભગવાન વ્યાસ અને જૈમીની કંઈ સામાન્ય નહોતા પણ કહેવાનું એ થોડો પણ જો મનનો વિશ્વાસ કર્યો તો પડતા વાર લાગે ચડવામાં બહુ વાર લાગે પણ પડવામાં વાર નથી લાગતી માટે આપણે ભગવાનના ભક્ત છીએ આપણે મહારાજના માર્ગે ચાલ્યા છીએ આપણે આ સત્સંગના માર્ગે ચાલ્યા છીએ એમાંથી એટલું તો આજે નક્કી કરી જ લઈએ કે ગમે તેમાં થાય અમે મહારાજનો વિશ્વાસ કરીશું ગુરુજીને સંતોનો વિશ્વાસ વિશ્વાસ કરીશું પણ મનનો વિશ્વાસ તો ક્યારેય નહીં કરીએ આ મનના વિશ્વાસ કરીને તો લોકો કેવા પાયમાલ થાય છે મુક્તાનંદ સ્વામી પચાસ સંતોની સાથે સુરતમાં આવ્યા હતા સ્વામીને જ્યાં ઉતારો આપ્યો છે એક મકાન છે એ મકાનની બાજુમાં એક મદારી એનું ઝૂંપડું ખુલ્લો ચોક ચોકમાં સ્વામી બેસે સત્સંગ સભા કરે હરિભક્તો સંતો બેઠા હોય સ્વામી ઓપોઝિટ ડિરેક્શનમાં બેઠા હોય એટલે સ્વામીની સામે મોઢું રાખીને સંતો ભક્તો બેસે એટલે આ મદારીનું ઘર એ બાજુ બધાની નજર હોય એ મદારી ચોકમાં ઘરના આંગણામાં પેલું માકડું બાંધી રાખે અને માકડાને બાંધી રાખો તો એ કરે શું એમાં મદારીનું માકડું કેવું હોય મદારીનું માકડું કેવું હોય ઠેકડા મારવા ટેવાયેલું જ હોય એ માકડું જાત જાતના ખેલ કરે ઊંધું પડે ચતું પડે તમે નાના છોકરાને જોજો આમ નાનો છોકરો આપણા મંદિરમાં આવે એને જોજો બેસી જ ન શકે નવા નવા ખેલ એવા કરે યોગમાં તો પ્રકારના આસન છે પણ આ ચોર્યાસીની ની બારના એટલા બધા આસન નવા નવા કરે ને તમારાથી એક આસન ના થાય એવા આસનો કરે આ માકડું જાત જાતના ખેલ કરે સંતો ભક્તો બધા જ કથા વાર્તામાં બેઠા હોય પણ બધાનું ચિત્ત ક્યાં પહોંચી જાય મુક્તાનંદ સ્વામી તો અંતર્યામી સ્વામીને ખબર પડી ગઈ કાન ખાલી કથામાં છે પણ મન અને ચિત્ત તો પેલા માકડા સુધી પહોંચી ગયા છે સ્વામીએ કહ્યું અમારે એક પ્રશ્ન પૂછવો છે કે અમે આ કથા કરી અમારી કથામાં જેણે ધ્યાન આપ્યું હોય અને પેલો પાછળ માકડું છે ત્યાં એક પણ વખત જેને ધ્યાન ન આપે ઊંચી આંગળી કરો એકાગ્ર થઈને કોણે કથા સાંભળી છે તન્મય થઈને કોણે કથા સાંભળી છે પચાસ સંતો હતા હરિભક્તો હતા એમાં એક નીકળ્યા એવા કોણ ગુણાત્યાનંદ સ્વામી ઊંચી આંગળી કરી કે સ્વામી મારું મન એક પણ વખત એ માકડા સુધી નથી ગયું તમે વિચારો માકડાની ચંચળતા જોઈ ત્યાં ખેંચાય નહીં એવો જે ભગવાનનો ભક્ત છે મનને જીત્યું છે રુગનાથપુર ગામના અર્જણ ભગત આ સત્સંગના કેવા દાખલા એમની દીકરી એમના લગ્ન લેવાય જોવા માટે આવે બધું નક્કી થઈ જાય સામેના પક્ષવાળાએ એક કોમેન્ટ કરી કે બધું બરાબર છે તમારું ઘર બરાબર ખાનદાન બરાબર સંસ્કાર બરાબર પરિવાર બરાબર દીકરી પણ સારી સંસ્કારી પણ દીકરીના ગાલે એક કાળો તલ છે આમ જ્યારે કહ્યું ત્યારે અર્જુન હશે જાણે ખબર જ ન હોય એ સામે પક્ષવાળાને થયું આમ તમે કેમ બોલો છો તમને ખબર નથી ત્યારે અર્જણ ભગતે વાત કરી જુઓ ભગવાન સ્વામિનારાયણના કેવા હરિભક્તો શ્રીજી મહારાજ સર્વોપરી કેમ છે શ્રીજી મહારાજના આ સત્સંગમાં આજે પણ આટલી દિવ્યતા શા માટે છે આજે પણ આપણે એમ શા માટે કહીએ છીએ કે આજે પણ આ લોયાધામથી સીધો અક્ષરધામનો માર્ગ ખુલ્લો છે કેમ કહીએ છીએ એનું કારણ છે અર્જન ભગત કહે અમારા ભગવાનની આજ્ઞા છે માં બેન અને દીકરી સાથે પણ આવશ્યક કામ સિવાય એકાંતમાં રહેવું નહીં એનો જન્મ થયો ત્યારથી આ જ દિવસ સુધી બુદ્ધિપૂર્વક મન લગાવીને એક પણ વખત મેં એના ઉપર નજર નથી નાખી વિચારો તમે જે પોતાની દીકરી ઉપર પણ એકવાર નજર ન નાખે એ બીજી કોઈ જગ્યાએ નજર નાખે નારદજીએ કાલ નજર નાખી ગુરુજીએ વાત કરી હતી મહાદેવજીને કેવા ગયા કે મેં કામ વિજેતા મે કામ ઉપર વિજય મેળવ્યો બ્રહ્માજી પાસે પહોંચી ગયા વિષ્ણુ પાસે પહોંચી ગયા સાંભળી ને કાલ કથા અને ખાલી એકવાર સામે આવ્યું વિશ્વ મોહિનીનું રૂપ તો શું થયું એટલા માટે કેવા એ માગું છું કે ભગવાનનો ભક્ત કાલે ગુરુજીએ બહુ સરસ વાત કરી હતી મન કહે મનને આધીન થઈને જે પ્રવૃત્તિ કરે એ પામરજીવ મનને આધીન થઈને જે પ્રવૃત્તિ કરે એ પામરજીવ અને મનને મરોડીને જે મનને કંટ્રોલ કરીને કાબુમાં લઈને જે કામ કરી શકે એ ભગવાનનો ભક્ત ગુરુજી પણ આ વાત કરે છે શાસ્ત્રોમાં પણ લખાણી છે ઘણા બધા સંતો પણ આ વાત કરે છે શું જેને ખોટો સંકલ્પ જ ન થાય એ ભગવાન સાંભળજો જેને ખોટો વિચાર જ ન આવે ખોટો સંકલ્પ જ ન થાય એ ભગવાન અને અથવા ભગવાન જેવા સત્પુરુષ એ ભગવાનની સ્થિતિને પામેલા એકાંતિક સત્પુરુષો એ અખંડ ભગવાનમય થયા હોય એનું મન એની ઇન્દ્રિયો એનું અંતઃકરણ પણ ભગવાનમય થયું હોય જેનો વિચાર જ ખરાબ નથી ખોટો વિચાર આવે જ નહીં એનું મન એટલું એટલું બધું બધું દિવ્ય બન્યું હોય માયામાં મહારાજ કે ભગવાન આવે તો માયાને પણ અક્ષર કરી મૂકે આવી સ્થિતિ ભગવાન ને ભગવાનના એકાંતિક સાધુની છે ખરાબ વસ્તુ પણ સામે આવે એવા કેટલા દાખલા છે શ્રીજી મહારાજ પાસે ભુજમાં વેશ્યાઓ મોકલી છે સુરા ખાચરને રાત્રે ભ્રષ્ટ કરવા માટે સ્ત્રીઓ મોકલી છે જાણો છો ને કથા આપણા સત્સંગની એવી કેટલી બધી કથાઓ છે ખરાબ સંજોગ આવે છતાં પણ એના મનમાં રંચ માત્ર વિક્ષેપ ન થાય અને એના પ્રભાવે કરીને ઉલટાની ખરાબ વ્યક્તિ એ સુધરી જાય મહારાજના દર્શને કરીને મહારાજના યુગે કરીને ભુજમાં જગજીવન મહેતાની મોકલેલી વેશ્યાઓ એ કાયમને માટે વૈરાગણ બની ગઈ મહાનુભાવાનંદ સ્વામી પંજાબમાં ફરવા ગયા છે નદીના કિનારે ઉતરેલા નદીના કિનારે મહાનુભાવાનંદ સ્વામી ઉતર્યા છે બે ત્રણ સંતો અને સામે એક બંગલો બંગલામાં આવી કોઈ રૂપજીવિકા પોતાના રૂપનો વેપાર કરનારી સ્ત્રી રહેતી હશે મોટી હવેલી મોટી અટારી લટાર મારે સાધુઓને જોયા જિંદગીમાં જેણે ક્યારેય પુણ્ય નથી કર્યુંના મનમાં એક સારો વિચાર આવ્યો ધિક્કાર છે મારા જીવનને ધિક્કાર છે મારી યુવાનીને ધિક્કાર છે મારા રૂપને મેં ક્યારે આ સાધુ જેવું પવિત્ર જીવન જીવવું જ નહીં પશ્ચાતાપ ચાલુ થયો પશ્ચાતાપની અગ્નિમાં એના પાપ ધોવાયા એક દિવસ બે દિવસ દૂરથી મહેલમાંથી દર્શન કર્યા કરે સાધુઓના દૂરથી દર્શન હ પણ ભાવ સાથે મહિમા સાથે પ્રેમ સાથે દર્શન થયા આપણા સત્સંગની કથા એમ કહે છે એ સંતો ત્યાં રહ્યા એક દિવસ રહી ન શકીએ સ્ત્રી અને રડતી રડતી સાધુઓ પાસે આવે છે આપણા સંતો તો ત્યારે મહારાજની આજ્ઞાથી સ્ત્રીધનથી દૂર રહેતા હરિભક્તોએ રોકી પણ એ રડતા રડતા પોતાની વ્યથા રજૂ કરી અને વાત કરી કે હવે ક્યારેય પણ જિંદગીમાં કોઈ પણ પુરુષનો સ્પર્શ નહીં કરું આવી પ્રતિજ્ઞા કરી ભગવાન શ્રીહરિની આશ્રિત બને એક સત્સંગ ધારણ કરે એક વૈરાગણ બની જાય કહેવાનું સાધુના દર્શન સાધુનો સમાગમ આપણે આ કરવાનું છે શ્રીજી આ સર્વોપરી સત્સંગની સ્થાપના કરી એમાં મોઢામાં મોટું કામ એ કર્યું એવા એકાંતિક ભક્તો જેમ કે જનક રાજા ગુરુજી આ વાત વારંવાર કથામાં કરે છે જનક રાજા જ્ઞાની હતા વિદેહી હતા એટલે કે દેહ અને આત્માને પૃથક જાણનારા હતા હું દેહ નથી હું આત્મા છું દુઃખ આવે આખી મિથિલા નગરી નગરી સળગવા સળગવા લાગી ખબર છે ને પોતાની મહેલ આખો લાગ્યો તો એ જનક રાજાના પેટમાં પાણી ન હલ્યું ઊભા ન થયા કોઈએ કહ્યું જનક તમે કેમ નથી મિથિલામ પ્રદીપ્તામ નમે દહ્યથી કિંચન આ મિથિલા નગરી સળગી મારું ક્યાં સળગે છે અરે રાજા તમારી નગરી સળગે છે પણ મારું શું છે એમાં મારું તો એક આત્મા હું છું આત્માનું બીજું છે શું આ દેહ તો નાસ્વન છે આજે નહીં તો કાલે મરવાનો છે આ મહેલ આજે તો કાલે પડવાનો જ છે આમાં મારું શું મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યથી કિંચન જનક મહારાજ જેવા જ્ઞાની હરિભક્તો આ સત્સંગમાં કેટલા થયા આજે પણ તમે જુઓ મેં પોતે જાણેલો અનુભવેલો પુરુષોત્તમ મિસ્ત્રી કાકા કાંદીવલીમાં બહુ સારા ભગવાનના ભક્ત છે એમને મોટી ઉંમરે એક્સિડેન્ટ થયો હજી છે દાદા એક્સિડેન્ટ થયો એવી હાલત મોટી ઉંમર દાદા ચાલી શકે નહીં યોગેશ ભગત બ્રહ્મભટ્ટ એ પોતાના ઘરે આવી દાદાની સેવા કરે અમે ત્યારે અમેરિકા ટેક્સાસમાં અમે ફોન કર્યો પ્રાર્થના કરી કે દાદા મહારાજને પ્રાર્થના કરીએ તમે વહેલા સાજા થઈ જાઓ અને ત્યારે પુરુષોત્તમ કાકા એમ કહે સ્વામી એવી પ્રાર્થના ન કરતા કે મને વહેલો સાજો કરી દે પણ મહારાજને એવી પ્રાર્થના ચોક્કસ કરજો કે હજી દુઃખ વધારે આપવું હોય તો આપે પણ મને આને આ જન્મે છેલ્લો જન્મ કરી ચોખ્ખો કરે તમે આપણી ગયા વર્ષની બે વર્ષ પહેલાંની યોગી સમયની ઘટના તમે તો કોઈ એક ઘટના આપણે સાંભળી છે હું તો ઇન્ડિયા ગયો ને મેં જાતે જોયું કોઈ બિલીવ ના કરી શકે દિલીપભાઈ ડોક્ટરનું કેવું છે આટલી હદ સુધી જેનું શરીર બર્ન થયું હોય સળગી ગયું હોય સિત્તેર ટકા શરીર સળગેલું એ માણસ જીવી જ ન શકે અને જીવે તો એની પીડા એટલી બધી અસહ્ય હોય કે પીડામાં પીડામાં એક બે દિવસમાં કાળી ચીસો નાખીને મરી જાય યોગી સ્વામી કેટલા સમય સુધી એક મહિનો એક મહિનો એ સ્થિતિમાં પણ ઘનશ્યામ દાદા આશ્ચર્યની વાત એ છે અમે અહીંયાથી અમેરિકાથી ગયા ઉત્તરીને સીધા લોયા ગયા અમદાવાદથી જ લોહાથી સીધા રાત્રે વડોદરા પહોંચ્યા એ રાત્રે યોગી સ્વામી સાથે વાત થઈ એ વાત કરી રાત્રે બે વાગે એમને બ્લીડિંગ થયું અને પછી આઈસીયુમાં ગયા પછી કોઈ સાથે એમણે વાત કરી જ નથી એ રાત્રે વાત કરી યોગી સ્વામીના ચહેરા ઉપર એકવાર દુઃખ નહીં આગ લાગી લોકો આગ ઠારવા ગયા દર્શન સ્વામી હતા બીજા યુવાનો હતા બધાને ક્યાંય દૂર દૂરરો દવાખાને એવા ખબર પડી આ તો સળગી ગયું આટલું બધી દુર્ઘટના થઈ બધા જે મળવાને એક જ મહારાજ મને ચોખ્ખો કરે છે મહારાજ મને ચોખ્ખો કરે છે મહારાજ મારી કસર ટાળે છે આ કોને સમજણ હોય જનકની સમજણ આપણે જોઈ નથી સાંભળી છે કરોડ કરોડ જનક આ સત્સંગમાં આજે છે મારે જે કેવું છે લક્ષ્મણજી વાત જાણો છો ને તમે સીતાજી નું હરણ થાય કોણ લઈ ગયું છે સીતાજી ક્યાં હશે શોધતા શોધતા રામ ને લક્ષ્મણ નીકળે ઋષ્યમુખ નામના પર્વત ઉપર સુગ્રીવ નામનો એક વાનર એને સમાચાર આપ્યા કે મને ખબર નથી સીતા કોણ છે ને તમે કોણ છો પણ એટલી મને ખબર છે એક નરાધમ માણસ એક અબળાનું હરણ કરીને જતો હતો અને એ અબળાએ આકાશમાંથી ઘરેણા નાખ્યા છે પોટલી મારી પાસે છે ખબર છે ને વાત એ ઘરેણા છૂટા કરીને મૂકવામાં આવે અને ત્યારે લક્ષ્મણજી એમ બોલે છે નાહમ જાનામી કેયુરે આ કેયુર કોના છે મને ખબર નથી આ કુંડળ કોના છે મને ખબર નથી આ કંકણ કોના છે મને ખબર નથી પણ આ નુપુર કોના છે મને ખબર છે ભગવાન રામ કે તને કુંડળની કેયુરની ખબર નથી તો નુપુરની કેમ ખબર પડી નિત્યમ પાદાભિવંદનાથ હું રોજ માતાજીને પગે લાગવા આવતો એટલા માટે ચરણનો સ્પર્શ કરી પગે લાગતો એટલે રોજ એમના ચરણમાં આ નુપુર આ ઝાંઝર મેં પહેરેલા જોયા હતા એટલે હું કહું છું નક્કી આ ઝાંઝર સીતાજીના જ છે આ ઝાંઝર સીતાજી એ પોતે જ આકાશમાંથી નાખ્યા છે માટે નરાધમ જેનું હરણ કરીને ગયો સીતાજી જ છે હવે તપાસ કરીએ કઈ દિશામાં કયો છે ચૌદ વર્ષ સાથે રહેનારો લક્ષ્મણ શું કહે છે શું કહે છે અને આજના જમાનામાં ભાતી નજરથી આજે તો કઈ એવી જગ્યા છે કયો ખૂણો છે નરી વિકૃતિ ચારે બાજુ એમ કહી શકાય કે ચારે બાજુ નરકના જ દરવાજા છે ચારે બાજુ આ લોયાધામની બહાર નીકળો નરકના જ દ્વાર ચારે બાજુ ખુલ્લા છે કોઈ જગ્યા વાકે ખરી લક્ષ્મણજીને સો વખત વંદન કરીએ પણ એવા લક્ષ્મણ જેવા યતિ આ સત્સંગમાં કેટલા થાય અર્જણ ભગત પોતાની દીકરી પરણવાલાયક થાય અને એના ગાલ ઉપર કાળો તલ ભગત કે હશે મને ખબર નથી લો મન જીત્યું હોય કેવા હોય અને મન જીતવું હોય એને શું કરવાનું મન જીત્યું હોય ને એનું આવું અંગ હોય પોતાની આંખને પાછી વાળી શકે પોતાના કાનને કાબુમાં લઈ શકે પોતાની જીભને બોલો બોલો આ હાડકા વિનાની જીભ કેટલાના હાડકા ભંગાવી નાખે જ ખબર છે ને કાબુમાં લઈ શકે જેણે જીત્યું હોય એને અને જીતવું હોય તો શું બસ એનો એક જ માર્ગ છે શું સાધુનો સમાગમ અને ભગવાનનો મહિમા સાધુનો સમાગમ કરે એટલે ભગવાનનો મહિમા સમજાય ભગવાનનો મહિમા સમજાય એટલે ભગવાનમાં હેત થાય ભગવાનમાં હેત થાય એટલે ભગવાન તરફ ઇન્દ્રિયો અંતકણ ખેંચાય અને જગતમાંથી દૂર થાય આવી રીતે જ્યારે મનને જીતે છે ત્યારે એવો ભક્ત એ મુક્ત થાય છે જેને સંકલ્પ જ ખોટો નથી થતો એ ભગવાન છે પણ સંકલ્પ થાય એને પાછો વળે સંકલ્પ થાય પોતાના મન સાથે લડે સંકલ્પ થાય પોતાના મનને બેસારી દે વચનામૃતમાં મહારાજ એમ કહે અમે અમારા મનને કીધું સાંભળજો કોને કીધું તમે ક્યારે મન સાથે વાત કરી દિલીપભાઈ આશિત ભગત તમે ઘનશે એમ દાદા ભીખુ દાદા વાત કરી હતી તમે અમારે ભીખુ દાદા જોરતા વાત હા ભીખુ દાદાએ કરી હતી યાદ આવું તમને ગુરુજીને પ્રશ્ન પૂછ્યો તો ખબર છે ને ના 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 દાદા ને દાદા કે સાંજે સાગરની કથા સાંભળીએ સુરત સ્વામી વાળી કથા તો એમ થાય કે નીલકંઠવર્ણી તપ કરે છે વનમાં ફરે છે એમ થાય કે વનમાં જવું છે અને હવારે શ્રીજી સ્વામી આવે અને દાદા ખાચરની જાન ચાલુ થાય દાદા ખાચરની વિવાહની જાન ચાલુ થાય એટલે એમ થાય કે હવે તો આપણે જાનમાં જવું છે તો ગુરુજી ઘડીક વાર સાંજે એમ વિચાર આવે કે વનમાં જવું છે ને તપ કરવું છે ને હવારે વિચાર આવે જાનમાં જવું છે તો શું કરવું જોઈએ ગુરુજી કે ક્યાંય જવાની જરૂર નથી આપણે લો દાદા એ વાત કરી છે વાત સાચી એકદમ મહારાજ એમ કહે અમે અમારા મનને કહ્યું સિંહ જેમ બકરાને જાલે એમ અમે અમારા મનને પકડી લીધું અને કીધું કે ભગવાન સિવાય જો બીજો વિચાર કર્યો છે ને તો તારા ભુક્કા બોલાવી દેસુ તારી ખેર નથી તને છોડીશું નહીં સિંહ બકરાને જાલે એમ અમે અમારા મનને પકડ્યું માટે ભક્તો ગુરુજી એટલી સરસ કથાવાર્તા કરી છે એ કથાવાર્તાને આપણે વિચારીએ એ શબ્દોને વારંવાર સાંભળીએ એ શબ્દોને વારંવાર વાગોળીએ એ શબ્દોને આપણા જીવનમાં ઉતારીએ એવા મોટા પુરુષ રાજી થાય એવું જીવન તો આ લોયાધામ પરિવારના બધા જ ભક્તોના હવે થતા થતા જાય છે મેકનના ભક્તો હોય ન્યૂજર્સીના ભક્તો હોય શિકાગોના ભક્તો હોય આ અમેરિકાનો સત્સંગ જોઈને તો ગુરુજી એટલા બધા રાજી થયા છે એટલા બધા રાજી થયા છે ના પૂછો વાત પણ સાવધાન બસ આ મનથી રેજો તમે ખાલી કોનાથી આ મનથી તમે સાવધાન રહેજો આ મનનો ભરોસો નારદજીને ઊંધા પાડે તો બીજાને છોડે ભગવાન વ્યાસના જે પ્રથમ શિષ્ય કહેવાય જૈમિની વ્યાસના વ્યાસ ભગવાન હતા વ્યાસના પ્રથમ શિષ્ય જૈમિનીને જો ઊંધા પાડે તો આપણને છોડે ખરું છોડે માટે મનથી સાવધાન થઈએ મનને સમજતા શીખીએ મનના વિચારોને ઓળખતા શીખીએ તમે જોયું આશીત ભગત ક્યારેક ક્યારેક શું થાય ચાલો સભામાં જવું છે પાછો વિચાર આવે શું આજની જ વાત કરું મને બે ત્રણ વિચારે મેં તો ભગતને નાઈ પાડી મેં કીધું કે આજે તમે જૂની રેકોર્ડિંગ કથા મૂકી દેજો આજે નથી કથા કરવી પાછો આરતી કરવા આવ્યો ને મને એમ થયો દિલીપભાઈને જોઈને ખરેખર હાચું કહો કે આ દિલીપ ભગતને તાળીઓથી વધાવવા જોઈએ ગઈકાલ સાંજના આવ્યા છે એકાદશી હોય બસ મહારાજનું ભજન કરવું છે કેટલી ભક્તિનો ખપ ગુરુજીની તો આજ્ઞા એ જ છે કથા વાર્તા કરો બસ ભલે આપણે આમ આજે દુઃખી છીએ ગુરુજી ગયા છે આમ સુનમુન અંતર દેખાય છે ઉદાસથીન સરખું લાગે છે આમ ગમતું નથી ક્યાંય આજે મેં કીધું ચાલો પણ ઘણી એવું થાય નથી કરવું પણ પાછું થાય કરવું છે નથી કરવું પાછું થાય કરવું છે હા મનને મારીને આવ્યા છે પરમ દિવસે વેદાંત ભગત ગુરુજી સાથે બેઠા હતા ને પછી વાત કરતા હતા ગુરુજી એક વસ્તુ બહુ અઘરી પડે ગુરુજી કે શું સવારે જાગવાનું આંખો જ ના ઉઘરે એક આંખ ખુલે એક આંખ તો બંધ જ થઈ જાય પાછી એ જે વાત કરતા હતા કે સવારે હિંમત ને એકવાર ઉભો થઈ જાય પાછું હોઈ જવાનું મન થાય આ મન આવું જ છે કેવું ચાલો મંદિરે જઈએ હિંમત કરીને દરવાજા સુધી હવે કાલ જશું ચાલો હવે તો ગુરુજી નીકળી ગયા છે ના ના એકાદશી છે આજે ચાલો જઈએ ઘરે બેઠા બેઠા શું કરીએ મહારાજ થાય અલ્પેશ ભગત જેવા કોઈક મરદ હોય નીકળી જાય આળસ એટલી બધી પડી છે ખરેખર તમારામાં ને અમારામાં ગુણાત્તાનંદ સ્વામી કે આ તો લોઠાઈએ કરીને ભજન કરાવીએ છીએ એટલે આ તો આ મોટા ગુરુદેવ જેવા સત્પુરુષ મળ્યા છે એટલે આ તો આ લોયાધામ જેવા આ દરરોજ નગારા કથાના વાગે છે ને એટલે બાકી આપણે કઈ કુંભકર્ણથી આપણી કઈ ઓછી ઊંઘ નથી કુંભકર્ણ તો છ મહિને જાગતો અને આપણે તો છ જન્મે જો જાગીએ પણ આ મનને ઓળખવું મનના વિચારોને ઓળખવા મનના વિચારો સાથે લડવું અને મનના વિચારોમાં ન ભળવું આ સાચા ભક્તનું જીવન એ ભગવાનની કસોટીમાં પાસ થઈ ગયો પ્રથમનું વચનામૃત સિત્તેરમું મન સાથેનું યુદ્ધનું વચનામૃત છે કદાચ મહારાજ કે લડતા લડતા મરી જાય ને લડતા લડતા મરી જાય ને જીતે નહીં ને તોય ભગવાન એના ઉપર અતિ રાજી થાય મનને જીતી ન શકે પણ મનની આગળ હારે પણ નહીં કબૂલ એને સરન્ડર પણ ન થાય એમ લડતા લડતા છેલ્લા શ્વાસ સુધી ખરાબમાં ખરાબ ગંદામાં ગંદા એના મનમાં વિચારો થતા હોય પણ લડતા લડતા દેહથી પવિત્ર રહી ભ્રષ્ટ થયા વિના જીવન જીવે ને તો મહારાજ એમ કહે નો ધણી એટલો બધો રાજી થાય કે ચાલો યુદ્ધ કર્યું પણ મનને તાબે તો ન થયો ને ભગવાન એના બધા ગુના માફ કરે છે આપણે પ્રશ્નોત્તરીમાં ગુરુજીએ બહુ સરસ બે ચાર વાતો કરી છે એટલી સરસ એ પ્રશ્નોત્તરી હતી એટલી સરસ એની વિડીયો ક્લિપ આપણે સરસ તૈયાર કરવાની છે અને એનાથી પ્રશ્નોત્તરી એમાંથી કરવાની છે આપણે બધા રી ભક્તો માટે પછી એક દિવસ ગુરુજી જે પરિવાર ઉપર કે સંસારમાં જીવન ભગવાનના ભક્તનું કેવું હોવું જોઈએ સત્સંગનું જીવન અને સંસારનું જીવન આ બંને વચ્ચે કંઈક બેલેન્સ હોવું જોઈએ સત્સંગમાં આવીને પછી આપણે બહુ દિવ્ય જીવન જીવતા હોય ને સંસારમાં જઈને પછી આપણી વાણી આપણું વ્યવહાર આપણું વર્તન એનો ઠા અને ઠેકાણું ન હોય તો એ સત્સંગ નથી એટલો કુસંગ અંદર પડ્યો છે એ જે વાત એટલી બધી અસરકારક હતી ગૃહસ્થો માટે તો ખાસ કામ લાગે એવી છે તમારા માટે નહીં અમારા માટે પણ તો આપણે એ બે ત્રણ કથાની ક્લિપો તૈયાર થશે એના પર સરસ રી ભક્તોની એક્ઝામ રાખીશું આજે આપણે આ મન વિશેની થોડી વાતો સાંભળી આવતીકાલથી સાગરની કથા આપણે જે રોજ કરીએ છીએ એ જ સાગરની કથા મુક્તાનંદ સ્વામી અને નીલકંઠવર્ણીનો સંવાદ એ કથા આપણે આવતીકાલથી સાંભળીશું બોલો ઘનશ્યામ મહારાજની જય